આપણે સ્વાગત છે ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે મજામાં છો. તો આજે આપણે આવી ગયા છે પાવાગઢ મોન્સૂન સ્પેશિયલ વિડીયો માટે, તમારી માટે લઈને. તો યુટ્યુબ પર પહેલી વાર આ વિડીયો તમને જોવા મળશે જે આજ સુધી તમે કોઈ દિવસ જોયો ન હોય એવા વિડીયો તમારી માટે આજે અમે લઈને આવી રહ્યા છીએ. કેમ કે પાવાગઢમાં એવી ઘણી જગ્યાઓ છે તમે આજ સુધી જોઈ નહીં હોય. તો અમારા વિડીયોના માધ્યમથી તમને આજે અમે બતાવીશું અને તમે જ્યારે પણ પાવાગઢ આવો ત્યારે આ જગ્યા પર તમે આવી શકો તે માટે અમે વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ તમે જે રસ્તો જોઈ રહ્યા છો એથી આપણે ઉપર આવવાનું રહેશે. અને તમે જ્યારે ઉપર આવો ત્યારે આ જગ્યા પર અહીંયા આ રીતનો ગેટ જોવા મળશે ડાબી સાઈડ. તેની અંદર પણ આવેલા છે સાત કમાન. તો આપણે અંદર જઈશું અને કેવા સાત કમાન છે એ જોઈશું અને ત્યાંથી ચાંપાનેરનો વ્યૂ કેવો દેખાય છે તમામ વસ્તુ આપણે જોઈશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો અહીંયા મુલાકાત લેવા માટે તમારે ટાઈમ નક્કી કરવામાં આવે છે કે માત્ર 5 મિનિટમાં અહીંયા તમે મુલાકાત લઈ અને તમારે પાછું નીકળી જવાનું રહેશે. તમે જોઈ શકો છો એક સાઈડ લોખંડની એંગલોથી દિવાલ બનાવવામાં આવી છે, જ્યારે એક સાઈડ તમે જોઈ શકો છો અહીંયા પથ્થરની દિવાલ બનાવવામાં આવી છે. ત્યાંથી આપણે અંદર જઈએ અને સાત કમાન કેવા છે એ જોઈએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે. આ રીતનો કંઈક તમને વ્યૂ જોવા મળશે. તમે જોઈ શકો છો વાદળા પણ તમારી નજીક હોય તેવા વાદળા તમને અહીંયા તમને જોવા મળી રહેશે. અને આજે તમે સામે જે સાત કમાન છે ત્યાં આપણે જઈશું. તો ચાલો આપણે આગળ જઈએ હવે અને સાત કમાન નજીકથી પણ તમને બતાવીએ. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો જ્યારે પણ તમે પાવાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત એકવાર લેજો, કેમ કે આ જગ્યા પરથી પાવાગઢનો નજારો પણ તમને એક અલગ જ જોવા મળશે. જ્યારે આ તમને 500 વર્ષથી વધારે વર્ષ જૂના આ તમને સાત કમાન છે પણ તમને જોવા મળી રહેશે. તો અહીંયા તમને કંઈક આ રીતનું અંદરથી તમને જોવા મળી રહેશે. અને આ જે સાત કમાન બનાવવા છે પથ્થરથી બનાવવા છે, તમે જોઈ શકો છો એક અલગ જ પ્રકારની કારીગરીથી આ સાત કમાન બનાવવામાં આવ્યા હશે. આ તમે જે સાત કમાન જોઈ રહ્યા છો આ મહંમદ દેગડાનું જ્યારે રાજ ચાલતું છે તે સમયે બનાવવામાં આવ્યા હશે. તો આ સાત કમાન આ પથ્થરથી બનાવવામાં આવ્યા છે. તમે એની ડિઝાઇન જોઈ શકો છો, આ રીતની કંઈક ડિઝાઇન છે. અને અહીંયાથી તમને અલગ જ પ્રકારનો વ્યૂ તમને જોવા મળી રહેશે. તો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક તમને અહીંયા વ્યૂ જોવા મળશે. તો અહીંથી આપણે તમને વ્યૂ બતાવીશું કે નીચેનો વ્યૂ કેવો છે. તો તમે જોઈ શકો છો અહીંયાથી આપણે નીચે જોઈશું તો આ રીતનો કંઈક તમને વ્યૂ જોવા મળશે. તો આપણે સાત કમાન જોઈ લીધા છે. હવે આપણે જે વસ્તુ જોવાના છે આ તમે જે સામે જોઈ રહ્યા છો અહીંયા સુરંગથી જે ચાંપાનેરથી માચીસ સુધી જવામાં આવતું હતું એવું કહેવામાં આવે છે. તો હવે આપણે જે જોવાના છે એ બે ચોરોનો મહેલ છે, જે સાત મંજિલા મહેલ છે એ જોવાના છે, જે અત્યારે ખંડિત હાલતમાં તમને જોવા મળી રહેશે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ જે બે ચોરોનો મહેલ આવેલો છે એ જ્યારે આપણે પાવાગઢથી નીચે ઉતરીએ તે રસ્તા પર આવેલો છે. તો આ બે ચોરોનો મહેલ છે એ હાલ ખંડિત હાલતમાં તમને જોવા મળી રહેશે. અને આ મહેલ કોને બનાવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો એ તમામ વસ્તુ આપણે જાણીશું. તો ચાલો આપણે ઉપર જઈએ. તમે જોઈ શકો છો આપણે ઉપર જઈશું અને ઉપરથી મહેલ કેવો છે એ આપણે તમામ વસ્તુ જાણીશું. તો આ જે સાત મંજિલા મહેલ છે એ મુહમ્મદ બેગડા નામનો એક મુગલ અહીંયા રાજ કરતો હતો તેને બનાવ્યો હતો. તો અહીંયા બે એવા સાતીર ચોર હતા, એટલે કે ખાપરા અને જવરે નામના બે સાતીર ચોર રહેતા હતા. તો એ ઘણા સાતીર ચોર હતા, તેમનાથી ખુશ થઈ અને જે મુહમ્મદ બેગડાએ આ મહેલ એમને ભેટ સ્વરૂપમાં આપવામાં આવ્યો હતો. તો આપણે અંદર જઈશું અને આ જે મહેલ છે એ હાલ કેવી હાલતમાં છે એ તમામ વસ્તુ જોઈશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો, કેમ કે પાવાગઢ જ્યારે પણ એ દોસ્તો આવે તો આ જ મુલાકાત આ જગ્યાની મુલાકાત લેવાનું ના ભૂલે. તો જ્યારે આપણે મહેલમાં જઈએ તો આ રીતની કંઈક તમને બંને સાઈડ દિવાલો જોવા મળી રહે છે. એ દિવાલોની વચ્ચે રહે અને આપણે જે મહેલ છે ત્યાં જઈશું. કહેવામાં આવે છે કે આ જે મહેલ છે ઉપર જેટલો તમને જોવા મળી રહેશે એટલો જ આ મહેલ અંદરની સાઈડ પણ છે. પણ આજ સુધી અંદર કોઈ જઈ શક્યું નથી, કેમ કે અંદર જવાની મનાઈ છે. તો આ રીતનો કંઈક અંદર તરફ જવા માટેનો રસ્તો છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે. આ તમને વિશાળ જે દિવાલ છે એ ખંડિત હાલતમાં તમને જોવા મળી રહેશે. અને એની બાજુમાં આ વિશાળ ગેટ છે એને આપણે પાર કરી અને અંદર જઈશું. તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરથી જે પાવાગઢમાં આવેલો મહેલ છે બે ચોરોનો એ કેવો હતો તે આપણે જોઈએ. તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવીએ કે આ મહેલ કેવો છે.
તો અંદરથી કઈ ગેટ તમને આ રીતનો જોવા મળશે. આખો ગેટ પથ્થરથી બનાવવામાં આવેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો પ્રાચીન કલાકૃતિ પણ રજૂ કરવામાં આવી છે. તો કંઈક આ રીતનો ગેટ છે અને તમને આ રીતની કંઈક અહીંયા જે કલાકૃતિ પણ અહીંયા દર્શાવવામાં આવી છે અને આ રીતની કંઈક તમને ઉપર તમને દિવાલ જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો આ 7 મંજિલ જે મહેલ છે એ આ રીતનો કંઈક પથ્થરથી બનાવવામાં આવ્યો છે. તો ઘણા ઓછા લોકો હશે જે આ મહેલ વિશે જાણતા હશે, એટલા માટે તમારી માટે આજનો વિડીયો બનાવ્યો છે. કેમ કે તમે પણ જ્યારે પાવાગઢ આવો તો આ જગ્યાની મુલાકાત લઈ શકો. તો જ્યારે પણ તમે પાવાગઢ આવો ત્યારે આ જે મહેલ છે 2 ચોરોનો તેની એકવાર જરૂર મુલાકાત લેજો. તો જ્યારે આ મુઘલનો રાજ ચાલતું હતું ત્યારે આ જે રૂમો તમે જોઈ રહ્યા છો આ રૂમો બનાવવામાં આવ્યા છે. તો આપણે અંદર જઈને આ રૂમો અંદરથી કેવી છે એ જોઈએ. તો બહારથી કંઈક તમને આ રીતની રૂમો તમને જોવા મળી રહેશે, પણ અંદર આપણે નહીં જઈ શકીએ કેમ કે અંધારું વધારે છે અને આ જગ્યા પર ચમકાદળો પણ વધારે છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ. તો ચાલો આપણે અંદર બીજું પણ એક સ્મારક છે જે 500 વર્ષથી પહેલાંનું છે તે વસ્તુ આપણે જોઈશું. તો કેવું છે હાલ એ જોઈશું અને અંદર શું તમને જોવા મળે છે એ પણ વસ્તુ જોઈશું. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આ રીતનો કંઈક તમને વ્યૂ જોવા મળશે અને સામે તમે જોઈ રહ્યા છો એ જગ્યા પર આપણે જઈશું અને અંદરથી કેવું છે એ આપણે જાણીશું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો કેમ કે આજનું બ્લોગ તમારી માટે ખાસ થવાનો છે. કેમ કે આજના વિડીયોમાં તમને ઘણી બધી વસ્તુ પાવાગઢ મળે છે તમામ વસ્તુ બતાવીશું. તો ચાલો આપણે અંદર જઈએ. તો અંદરથી કંઈક તમને આ રીતનો વ્યૂ જોવા મળશે અને આ જે આખો ગ્રહ છે એ આ બીમ પર બનાવવામાં આવ્યો હશે. તમે જોઈ શકો છો આ રીતનો અંદરથી તમને વ્યૂ જોવા મળશે અને આ જગ્યા પર તમે જોઈ શકો છો આ રીતનું કંઈક બનાવવામાં આવ્યું હશે જે સુરંગ પણ હોઈ શકે અથવા કંઈ બીજું પણ વસ્તુ હોઈ શકે છે જે હાલ કોઈ પડી જાય ના તે માટે જારી મારવામાં આવી છે. તો આ રીતનો અંદરથી તમને વ્યૂ જોવા મળશે. તો આ જગ્યા અમે પણ એક અલગ જ વસ્તુ જોવા મળી કેમ કે આ જે આપણે જે જગ્યા પર છે એ તમામ જગ્યા આ નાની નાની જારી મારવામાં આવી છે કેમ કે કોઈ પડી જાય ના માટે. તો આ જગ્યા સુરંગ હશે એવું લાગે છે કે એટલે માટે આ જગ્યા પર જારી મારવામાં આવે છે કે કોઈ વ્યક્તિ અંદર ના જઈ શકે. ચાલો હવે બહાર જઈએ અને બહાર બીજી ઘણી બધી જગ્યા આવેલી છે એ આપણે જોઈએ કેમ કે પાવાગઢમાં ઘણી બધી જગ્યા આવેલી છે જે આજ સુધી તમે જોઈ નહીં હોય. તો ચાલો આપણે બહાર જઈએ અને બહારથી મહેલ કેવો છે એ આપણે જોઈએ. તો આ જે 7 મંજિલા મહેલ આવેલો છે તેની ઉપરથી કંઈક તમને આ રીતનો વ્યૂ જોવા મળશે. તો આ રીતનો વ્યૂ છે અને આ તમે જે સામે જોઈ રહ્યા છો એ મોચી તરફ જવા માટેનો રસ્તો છે. અને આ જગ્યા પર જે આ ખંડિત હાલતમાં તમે જોઈ શકો છો આ જગ્યા પર 500 વર્ષ પહેલાં આ મહેલ હતો 2 ચોરોનો. તો આ રીતનો મહેલ હતો અને આ રીતનો તમને પાવાગઢનો વ્યૂ જોવા મળશે. તો આ મહેલનો નીચેનો ભાગ કેવો છે એ આપણે જોવા માટે જઈશું. તો આ રીતની અહીંયા મનાય છે છતાંય તમારી માટે અમે અંદર જઈએ અને અંદરથી મહેલનો ભાગ કેવો છે એ આપણે જોઈએ. તો આ સાંકડો રસ્તો છે ત્યાંથી આપણે જઈશું. તો આ રીતનો કંઈક તમને અંદર તો વ્યૂ જોવા મળશે અને આ રીતનો અંદર નીચેનો ભાગનો જે રૂમો બનાવવામાં આવી હશે એ આ રીતે તમને જોવા મળી રહેશે. કેમ કે આ જગ્યા પર હાલ ખંડિત હાલત છે એટલે અંદર આપણે નહીં જઈ શકીએ કેમ કે અહીંયા કોઈ પણ વસ્તુ હોઈ શકે છે એટલે માટે અહીંયા અંદર નહીં જઈ તમે બહારથી જોઈ શકો છો. તો આ મહેલની દિવાલો તમને ટોટલી હાલતમાં આજે જોવા મળી રહેશે.
મુલાકાત બાદ આપણે હવે જવાના છે પાવાગઢ વ્યૂ પોઈન્ટ ઉપર, જ્યાંથી પાવાગઢનો સુંદર નજારો તમને જોવા મળી રહેશે. ત્યારબાદ આપણે જવાના છે જે પાવાગઢમાં વોટરફોલ ચાલુ થઈ ગયો છે તે જગ્યા પર જવાના છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, કેમ કે આજનો બ્લોગ તમારી માટે જે બનાવ્યો છે એ પાવાગઢના તમામ સારા સારા સ્થળ છે એ ભેગા કરી અને બનાવવામાં આવ્યો છે. તો હવે આપણે નીચે જઈશું અને નીચે જઈ અને જે પાવાગઢનો વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે એ જગ્યા પરથી આપણે પાવાગઢનો નજારો જોઈશું. તો આ જગ્યા પર જવા માટે તમારે આ જે સીડીઓ છે સીડીઓ નીચે ઉતરી અને જે વ્યૂ પોઈન્ટ છે ત્યાં આપણે જે જવાનું રહેશે. તમને આ રીતનો કંઈક તમને વ્યૂ જોવા મળશે, જ્યાંથી તમને અહીંયા જે નાના નાના ઝરણાઓ આવ્યા છે તે પણ આ જગ્યા પર તમે જોઈ શકો છો. અને આ તમે જે પાવાગઢ ડુંગર પર જે માતાજીનું મંદિર છે તે પણ આ જગ્યા પર તમે જોઈ શકો છો. તો અંદર જવા માટેને અહીંયા તમે અંદર જઈ શકતા હતા, પણ આ જગ્યા પર લોક કરી દેવામાં આવ્યો છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ. તો આ જગ્યા પર તમે જોઈ શકો છો, આ જગ્યા પર જઈ અને જે તમે સામે જોઈ અહીંયા ખુંજા મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પણ તમે જઈ શકો છો. તો આ રીતનો જે ગેટ હોવાનો લોક હોવાના કારણે આપણે નહીં જઈ શકીએ. અને આ જે ઉપરની સાઈડથી આપણે આવ્યા અને આ જગ્યા પરથી તમને આ રીતનો કંઈક તમને વ્યૂ જોવા મળશે. તમે સામે જે ધોધ જોઈ રહ્યા છો એ જગ્યા પર પણ આપણે જવાના છે. આ જગ્યા પર આ રીતની પણ પથ્થરો દ્વારા રૂમ બનાવવામાં આવી હશે, જે અહીંયા પણ કોઈ વ્યક્તિ અહીંયા રહેવા માટેની રૂમ બનાવવામાં આવી હશે. તો આ રીતનો કંઈક રૂમ બનાવી છે પથ્થરો દ્વારા બનાવવામાં આવી હશે. તો આપણે અંદર તો નહીં જઈ શકીએ, બહારથી તમને બતાવીએ છીએ. તો આ રીતની રૂમ છે. તો અહીંયાથી આપણે હવે જે જવાના છે એ જગ્યા પર પાવાગઢ પર વોટરફોલ ચાલુ થઈ ગયો છે એ જગ્યા પર આપણે જવાના છે. તો અહીંયા પહેલાં તમે જોઈ લો અંદરથી કેવું છે. તો આ રીતની કંઈક તમને અંદરથી રૂમ જોવા મળશે. તો હવે આપણે જઈશું જે પાવાગઢમાં ધોધ ચાલુ થઈ ગયો છે તે જગ્યા પર જઈશું. તો તે તરફ જવા માટે આ રસ્તો છે, એ રસ્તા રહીને આપણે અંદર જઈશું. તો આ જગ્યા પર એકલું આવવું નહીં, કેમ કે આ જગ્યા પર જાનહાનિ પણ થઈ શકે છે. તો આ જગ્યા પર એકલું આવવાનો પ્રયત્ન કરવો નહીં. તો ફાઇનલી આપણે ધોધ નજીક આવી ગયા છે. તો આ રીતનો કંઈક ધોધ છે જે પહાડોની વચ્ચેથી પાણી આવી અને આ જગ્યા પર ભેગું થઈ અને આ જગ્યા પર ધોધ ચાલુ થઈ ગયા છે. તો ત્યાં પણ તમે આવી શકો છો. આ તમે જોઈ રહ્યા છો આ જગ્યા પરથી નીચે પાણી જાય છે જે નીચે જમા થતું હશે. તો આ જગ્યાએ બહાર બહારથી લોકો પિસ્તલ નાહવા માટે આવે છે, કેમ કે આ મોન્સૂન સિઝન ચાલે છે એ માટે જ એટલા માટે પાવાગઢમાં ઘણા બધા એવા વોટરફોલ ચાલુ થઈ ગયા છે. પણ આ જગ્યા પર આવવા માટે પોતાના રિસ્ક પર આવું, કેમ કે આ જગ્યા પર વાગી પણ શકે છે. તો પાણી ઉપરથી આવે એટલે એકદમ સ્વચ્છ પાણી આવે છે, કેમ કે પહાડોની વચ્ચેથી પાણી આવે છે, પથ્થરોની વચ્ચેથી આવે છે એટલે માટે અહીંયા તમને સ્વચ્છ પાણી જોવા મળી રહેશે. તો આ રીતનો કંઈક તમને ધોધ જોવા મળશે. તો પાવાગઢમાં ઘણા બધા એવા નાના મોટા ધોધ ચાલુ થઈ ગયા છે, તો તમે પણ આનંદ માણી શકો છો. તો આ હતો આજનો વિડીયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારી માટે હજુ પાવાગઢની સિરીઝના ઘણા બધા વિડીયો લાવવાના બાકી છે.